સત્તેબાજુ અને ભૂષણ ચરણ સિંહને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતના સરકારના ખેલ મંત્રાલયે કુસ્તી ફેડરેશન ઓફ ઇન્ડિયા નવી ચૂંટાયેલી એક્ઝિક્યુટિવ કમિટીને સસ્પેન્ડ કરી દીધા છે. મંત્રાલયે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે ડબલ્યુએફઆઈએ હાલના નિયમો પ્રત્યે સંપૂર્ણ બેદરકારી દર્શાવી છે. ત્યારે સાક્ષી મલિકે કહ્યું છે કે આ અંગે તેમને લિખિતમાં કોઈ સૂચના મળી નથી. તો અધ્યક્ષ પદ પરથી સસ્પેન્ડ થયા બાદ સંજય સિંહે કહ્યું છે કે હું પીએમને મળવા જઈશ ત્યારે શું છે સમગ્ર મામલો જાણી અમારા ખાસ અહેવાલમાં. કુસ્તી ફેડરેશન ઓફ ઇન્ડિયાની એક્ઝિક્યુટિવ કમિટી સસ્પેન્ડ. હું પીએમ મોદીને મળવા જઈશ, સંજય સિંહ. આ અંગે લેખિતમાં કોઈ સૂચના મળી નથી, સાક્ષી મલિક. હું હાલ મારો પદ્મશ્રી પાછું નહીં લઉં, બજરંગ પુનિયા. કુસ્તી ફેડરેશન ઓફ ઇન્ડિયાની નવી ચૂંટાયેલી એક્ઝિક્યુટિવ કમિટીને સસ્પેન્ડ કર્યા બાદ અધ્યક્ષ પદ પરથી સસ્પેન્ડ થયા બાદ સંજયસિંહનું કહેવું છે કે તે આ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુર સાથે વાત કરશે. આ સાથે જ બ્રિજભૂષણ શરણસિંહે જણાવ્યું હતું કે તેમને આ ગેમ્સના આયોજન માટે પસંદ કરવામાં આવ્યા હતા, કારણ કે આટલા ઓછા સમયમાં અન્ય કોઈ ફેડરેશન ગેમ્સનું આયોજન કરી શકે તેમ નથી. ફેડરેશન રદ કરવા પર સાક્ષી મલિકે કહ્યું કે તેને આ માહિતી મીડિયા દ્વારા મળી છે. આ અંગે તેમને લેખિતમાં કોઈ સૂચના મળી નથી. આ દરમિયાન પદ્મશ્રી પુરસ્કાર પરત કર્યા બાદ બજરંગ પુનિયાએ કહ્યું છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ તેમનો એવોર્ડ પાછો નહીં લે. આ વિશે વાત કરતા બજરંગ પુનિયાએ કહ્યું કે હું હાલ મારો પદ્મશ્રી પાછો નહીં લઉં, ન્યાય મળ્યા આ વિશે વિચારીશ, કારણ કે કોઈ પણ એવોર્ડ કે પુરસ્કાર અમારી બહેનોના સન્માનથી મોટો નથી. નોંધનીય છે કે આ વર્ષે કુસ્તીબાજુના વિરોધ પછી ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણસિંહને રેસલિંગ એસોસિએશનના પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. તે પછી ચૂંટણી યોજાઈ અને બ્રિજભૂષણ શરણના નજીકના કહેવાતા સંજયસિંહ ચૂંટણી જીત્યા હતા. સંજયસિંહ પ્રમુખ બન્યા બાદ દિગ્ગજ રેસલર સાક્ષી મલિકે કુસ્તી છોડવાની જાહેરાત કરી હતી. તેમના પછી બજરંગ પુનિયાએ પદ્મશ્રી પરત કર્યો. તેમના સિવાય હરિયાણાના પેરા એથ્લેટ વીરેન્દ્ર સિંહે પણ પદ્મશ્રી પરત કરવાની જાહેરાત કરી હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.